Se lo poniendo. વિદ્યાર્થીઓને ન પડે એની માટેની કોશિશ હતી. શરૂઆત કરી ત્યારે નથી ખબર કે અમે આટલા બધા વર્ષો સુધી કામ કરશું. અત્યાર સુધી અમે 155 કાર્યક્રમ કરેલા છે. 30,000 ભાઈઓ બહેનો સુધી અમે ગયેલા છે. 20,000 બાળકોને પુસ્તકો પણ આપેલા ફ્રીમાં. આજે કાર્યક્રમ પૂરો થાય ત્યારે તમને પણ પુસ્તક મળશે. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. મારું નામ છે અભિષેક, કોઈ શિક્ષક જ છું. બરાબર આપણે મેડમ સરની જેમ 14 વર્ષથી ભણાવું છું. 10 વર્ષ ગણિત વિજ્ઞાન ભણ્યું. 3 વર્ષથી કોમ્પ્યુટર ભણાવું છું. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. તમને એમ થતો હશે કે આવો કાર્યક્રમ શું કામ? બરાબર એવું થાય તો કરીને આપણને એવો વિચાર આવવો જોઈએ કે આવો કાર્યક્રમ શું કામ. તો હું પણ જ્યારે તમારી જેમ શાળામાં હતો ત્યારે મારી શાળામાં સ્વામીજીનો કાર્યક્રમ થયેલો, સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ. હું ઠોઠ વિદ્યાર્થી હતો. કેવો વિદ્યાર્થી હતો? ઠોઠ. હું કાંઈ હોશિયાર વિદ્યાર્થી નહોતો, તો છેલ્લે બેઠો હતો. છેલ્લે એટલા માટે બેઠો લોકો આપણને કોઈ શિક્ષક ઊભા કરી પૂછા દે અંદર ત્યાંનો ઉત્તર હું થાય. એટલા ઠોઠ વિદ્યાર્થી તો છેલ્લે બેઠેલો. અમારી શાળામાં 3 કલાકનો કાર્યક્રમ હતો, બપોરે 3 થી 6 નો. મેં તમને કીધું હું ઠોઠ વિદ્યાર્થી હતો. તો મને કાર્યક્રમમાં કંઈ ખાસ ખબર ન પડી, પણ મને એટલી ખબર પડી કે આજે ભાઈ બોલે છે રાખશે. સાચું છે ખોટું છે એ નથી ખબર, પણ 9 વર્ષ પછી જ્યારે હું કોલેજમાં આવ્યો 2.5 વર્ષ નાપાસ થયો. ઘટના 2.5 વર્ષ પહેલા 6 મહિને નાપાસ, બીજા 6 મહિને નાપાસ, ત્રીજા 6 મહિને નાપાસ, ચોથા 6 મહિને નાપાસ, પાંચમા 6 મહિને નાપાસ. 2.5 વર્ષ નાપાસ થયો ત્યારે અમારી એવું 2 રસ્તા હતા. કાં તો ભણવાનું છોડતો, કાં 1.5 વર્ષમાં હું પોતે એન્જિનિયર છું એમાં 48 વિષય આવ્યો. એટલા સાયન્સ તમે રાખો ને એમાં 12મા ધોરણ પછી એન્જિનિયરિંગ કરી શકાય એમાં 48 વિષય આવ્યો. 4 વર્ષમાં પાસ થયો, 10-6 મહિને પરીક્ષા. તો 2.5 વર્ષ નાપાસ થયો, મારે એવું 2 રસ્તા હતા. કાં તો 1.5 વર્ષમાં ભણવાનું પૂરું કર્યું, કાં ભણવાનું છોડતો. ત્યારે મને યાદ આવ્યું કે મારી શાળામાં કોનો કાર્યક્રમ થયેલો? સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ થયેલો. અને એમાંથી મેં ઘણા બધા પુસ્તકો ખરીદેલા. એ દિવસે મેં સ્વામીજીનું જીવન ચરિત્ર વાંચ્યું અને મારું આખું જીવન બદલાયું. મને ખબર પડી કે સ્વામી વિવેકાનંદ જે કહે છે જે બાળકોને નાની ઉંમરમાં ખબર પડી જાય તો એ લોકોનું જીવન સુધરી જાય. તો સ્વામી વિવેકાનંદ કહે છે કે 2 છોકરીઓ છે. કેટલી? 2 છોકરીઓ છે. એક છોકરી છે ને દુનિયાના બધા પુસ્તકો વાંચીને ત્યાં, બીજી છોકરી છે ને ખાલી 5 વસ્તુ વાંચી. કેટલી? 5. તો સ્વામીજી શું કહે છે કે કોણ વધારે બુદ્ધિશાળી, શક્તિશાળી અને સામર્થ્યવાન છે? કોઈ કહી શકે તમારા માટે? જેના દુનિયાના બધા પુસ્તકો વાંચી નાખ્યા એ વધારે બુદ્ધિશાળી છે કે જેને ખાલી 5 વસ્તુ વાંચી અને પોતાને જીવન વધારવાની કોશિશ કરી એની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન આવે છે? જેને ખાલી 5 વસ્તુ સુવિચાર વાંચ્યા અને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી એની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન આવડત છે. આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે શું થાય? પોતાની જાતમાં વિશ્વાસ. કોઈ દીકરી છે જેનું નામ શ્રદ્ધા છે? શ્રદ્ધા એટલે શું થાય? વિશ્વાસ. અને આત્મશ્રદ્ધા એટલે પોતાની જાતમાં વિશ્વાસ. તો સ્વામીજી કહે છે કે જૂના ધર્મએ કહેવું છે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. એટલે હોતી પહેલી જરૂરિયાત શરી છે? પોતાની જાતમાં શ્રદ્ધાની, પોતાની જાતમાં વિશ્વાસની. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી એટલે આપણે કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકતા નથી. આપણે કોઈ પણ કાર્યમાં આગળ વધી નથી શકતા. શું કામ? કારણ કે આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી. આપણને જો આપણી જાત ઉપર વિશ્વાસ હોય તો આપણે ફટાફટ પ્રગતિ કરી શકીએ. સામેથી કહે છે કે હું અમેરિકા ગયો, યુરોપ ગયો. બરાબર આજથી 150 વર્ષ પહેલાં સ્વામીજી હતા. એ અમેરિકા ગયેલા, યુરોપ ગયેલા અને ત્યાં તમારી જેમ નાના નાના બાળકો હતા. આપણા દેશમાં તો દીકરીઓ માટે શિક્ષણ જ નહોતું. બરાબર અમુક જ જગ્યાએ કલકત્તામાં
શાળાઓ ચાલુ થયેલી અને અમુક જ જગ્યાએ મહારાષ્ટ્રમાં સાવિત્રીબાઈ ફુલે હતી એને શાળા ચાલુ કરેલી સ્ત્રી શિક્ષણમાં. પણ અમેરિકામાં તો જ્યાં તો પહેલેથી જ તે દીકરીઓ માટે શિક્ષણ હતું, તો જ્યાં તમારી જેટલી 5 નાની દીકરીઓને બોલાવી અને પૂછવું કે કેન યુ ડૂ ધીસ, શું તમે આ કામ કરી શકશો, તો નાની નાની દીકરીઓથી બધે આંખમાં આંખ નાખી જવાબ કે યસ વી કેન ડૂ ધીસ, તમે આ કામ કરી શકશો. સ્વામીજી ઇંગ્લેન્ડમાં ગયા, અંગ્રેજો જેણે આપણી ઉપર 250 વર્ષ રાજ કર્યું બરાબર, ત્યાં ગયા અને તમારી દીકરી નાની નાની 5 દીકરીઓને બોલાવીને પૂછ્યું કે કેન યુ ડૂ ધીસ, શું તમે આ કામ કરી શકશો, તે બધી દીકરીઓ આંખમાં આંખ નાખી જવાબ કે યસ વી કેન ડૂ ધીસ, તમે આ કામ કરી શકશો. સ્વામીજી ભારતમાં આવ્યા ને તમને કીધું કાંઈ તો દીકરીઓ માટે શિક્ષણ જ હતું, કાઠમંડળના છોકરાને બોલ્યા અને પૂછ્યું કે તમે આ કામ કરી શકશો, તો બધા નીચે જોવા મળ્યા. શું કામ? કારણ કે આપણે શું ગુમાવી દીધું છે? આત્મશ્રદ્ધા. શું ગુમાવી દીધું છે? આત્મશ્રદ્ધા. 1000 વર્ષની ગુલામીને કારણે આપણને આપણી જાત ઉપર વિશ્વાસ રહ્યો નથી. એટલે સ્વામીજી કહે છે કે શેની જરૂરિયાત છે સૌથી પહેલી? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની, પોતાની જાતમાં વિશ્વાસ નહીં. થોડી વારનો કાર્યક્રમ પૂરો થયા તો બધા દક્ષિણ ભારતમાં થયેલો, કર્ણાટક રાજ્યમાં મૈસૂર જિલ્લાની નરસિંહગાંવ નામની જગ્યામાં 19 ઓગસ્ટ 1950 કરી. પહેલેથી તે દીકરી ભણવામાં હોશિયાર બરાબર, 1-10 ધોરણ અને કન્નડ ભાષામાં ભણે, તમે બધા ગુજરાતી ભાષા ભણો, કારણ કે આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? ગુજરાત. આપણું રાજ્ય ગુજરાત છે, આપણી માતૃભાષા ગુજરાતી છે. એની જેમ એ જે છોકરી છે એ કર્ણાટક રાજ્યમાંથી, પણ એની માતૃભાષા શું છે? કન્નડ. કઈ ભાષા છે? કન્નડ. 1-10 ધોરણ એને કન્નડ ભાષામાં કીધું, 11-12 ધોરણ એને અંગ્રેજી ભાષામાં કીધું. 1-10 ધોરણની છોકરી કન્નડ ભાષામાં ભણી એટલે એને જીવનમાં સૌથી પહેલો પ્રેમ કેની સાથે થયો? કન્નડ ભાષા સાથે. પછી 12મું ધોરણ પૂરું થયું, એક દિવસ એના પપ્પા આવી પાસે આવે છે ને પૂછે છે કે તારે શું બનવું છે? એ છોકરી એવું કીધું મારે શું બનવું છે? એન્જિનિયર બનવું. શું બનવું છે? એન્જિનિયર. તેના પપ્પા એની મજાક ઉડાડી, એન્જિનિયર ક્યાંય બનાવતું હશે? ડૉક્ટર બનાય, નર્સ બનાય બરાબર, એવું બધું બનાય, એન્જિનિયર બનાય. હવે એના પપ્પાએ શું કામ કીધું? કારણ કે એન્જિનિયરિંગમાં કોઈ છોકરી જાતી જ નહોતી, આ છોકરી કીધું મારે ગમે થાય મારે તો એન્જિનિયર જ બનવું છે. એના પપ્પા હતા એને કીધું કે આ એમ નહીં માને, એને એના કાકા મામા ફૂઈ ફૂવા બધેને કીધું કે આ છોકરીને સમજાવો એ એન્જિનિયર નો મને ડૉક્ટર બનાવે, બધે એને સમજાવો, પણ એ કાંઈ માની નહીં. એને કીધું કે મારે તો એન્જિનિયર જ બનવું છે. છેલ્લે એના પપ્પાએ છોકરીને ફોર્મ ભર્યું, પહેલેથી જ તે છોકરીનો પહેલો નંબર આવતો, ફોર્મ ભર્યો એટલે પહેલાં ધડાકે એડમિશન મળી ગયું. પ્રિન્સિપલને ભણવા જાય, તમારે કેમ રમેશ સર છે બરાબર પ્રિન્સિપલ, એ તે પ્રિન્સિપલને ભણવા જાય એને કીધું કે મારી એકની એક દીકરી છે એનું ધ્યાન રાખજો. પ્રિન્સિપલ કહે કે કાંઈ વાંધો નહીં, અમે એની માટે જે કાંઈ વ્યવસ્થા થશે એ કરશું, એને કલેક્ટર રૂમ આપશું બરાબર. પહેલો દિવસ હતો જ્યારે એ છોકરી કોલેજમાં ગઈ, આ સુધી કોઈ છોકરી કોલેજમાં આવી જ નથી. 1968નું વર્ષ છે, આ 2024 આવે છે, કેટલા વર્ષો પહેલાંની વાત છે. આ સુધી કોઈ છોકરી એન્જિનિયરિંગ કોલેજમાં ગઈ જ નથી. જેવી એ છોકરીએ પગ મેટ્યો ને બરાબર, તો બધા જોવા મીઠ્યા, અને જેવી છોકરી રૂમમાં અંદર ગઈ તો રૂમે કાંઈ સાફ નહોતો પેલો, ઓલો પટ્ટાવાળો ડોલ ને આવડી લઈને આવડી કાઢવા મળ્યો. પછી એ છોકરીએ આવડીને ડોલ લઈને પોતું કર્યું. ભાઈ જેવી છોકરી વર્ગખંડમાં ગઈ ને તો કેટલા બધા છોકરા હતા એ બધા રાયડું પાડવા માટે, એ તો કોણ તો છોકરી નવી નવા હાથ તો ભણવાવાળી કોણ તો નીકળાય છે, એમનો કેટલા બધા ગાળો દીધી, કેટલા બધા કાગળના ડૂચા માર્યા, પણ એ છોકરી એક પણ શબ્દ ન બોલ્યો. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ જેવી પાટલી ઉપર બેસો થાય ને એટલે પાણી ઢોળી દે, પણ એ છોકરી એક પણ શબ્દ ન બોલ્યો. આવું એક દી થયું, બીજી દી, ત્રીજી દી, ચોથી દી, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 12 મહિના પસાર થયા, કેટલા? 12 મહિના. 1 વર્ષ પૂરું થયું, એ છોકરી એક પણ શબ્દ ન બોલ્યો. 12 મહિના પછી પરિણામ જાહેર થયું. શું થયું? પરિણામ આવ્યું. પરિણામ આવ્યું ત્યારે એ છોકરીનો ખાલી કોલેજમાં નહીં, આખી યુનિવર્સિટીમાં, આખી યુનિવર્સિટીમાં એક કોલેજ હોય તમારી ક્યાંક કેમ એક શાળા છે, એમ જેમ યુનિવર્સિટી એમાં કેટલી બધી શાળા હોય બરાબર, તેમાં ક્લસ્ટર હોય સીઆરસી એમાં કેટલી બધી શાળા હોય, કેન્દ્રવર્તી શાળા હોય એમાં 10-15 શાળા હોય, એમ તો યુનિવર્સિટીમાં જેટલી કોલેજ હતી એમાં એ છોકરીનો સૌથી પહેલો નંબર આવ્યો. અને જ્યારે એ છોકરીએ દરવાજાની અંદર પગ મૂક્યો ને ત્યારે બધા છોકરાએ એને સલામ કરી, તેમજ એને ગમે તે હેરાન કરી બરાબર, ટેકડી ઉડાડી, મજાક ઉડાડી, પણ તો હિંમત ન આવી. શું ન આવી? હિંમત. આજે હિંમત ન આવ્યું, પોતાની ઉપર વિશ્વાસ હોય એને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. આ છોકરી ખાલી જ્યાં જ ન અટકી, એને માસ્ટર ડિગ્રી પૂરું કર્યું. માસ્ટર ડિગ્રી પૂરું કર્યા પછી એને સૌથી પહેલી નોકરી મળી ટેલકોની અંદર. ટેલકોનું નવું નામ છે ટાટા મોટર્સ. ટાટાની તમે સાહેબ ઘણી ગાડી જોઈએ છે બરાબર. તો
એની પછી એક દિવસ એનો પતિ એની પાસે આવ્યો છે 1976 સાલમાં. એનો પતિ કહે છે આજે મેં નોકરી વેકી દીધી. એની પત્ની એવું કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે ભલે એક રોટલી હોય થાળીમાં, આપણે શાંતિથી જમશું, આપણે પૈસા માટે પાગલ નતા હોય. તો એનો પતિ કહે છે કે મારી કંપની નાખી છે, શું કરવું છે, કંપની નાખવી છે. તો આજે છોકરી તેને કીધું કે પૈસા ક્યાંથી આવશે, તેના પતિ એવું કીધું લોન લેશે. શું લેશો? લોન. પણ એની પત્ની એવું કહે કે લોન લેવાની કાંઈ જરૂર નથી, હું તમને મદદ કરીશ. છોકરીઓનો કેવો સ્વભાવ હોય, એના પપ્પાએ 10 રૂપિયા વાપરવા આપે ને તો બહુ ભૂખ લાગે તો 5 રૂપિયા વાપરે, 5 રૂપિયા બચાવી નાખે, એમના બધા પૈસા વાપરી ન જાય. તો આજે છોકરી હતી એને 1 રૂપિયો બચાવેલો અને 10,250 રૂપિયા બચાવેલા લગ્ન છે ત્યાં સુધી. એમાંથી 10,000 રૂપિયા પોતાના પતિને આપ્યા અને એમાંથી કંપનીની શરૂઆત થઈ. આજે એ કંપની દુનિયાના 70 થી વધારે દેશોમાં કામ કરે છે અને 4,00,000 કામ કરે છે. કેટલા? 4,00,000. અમે 3,00,000 ભારતમાં કામ કરે છે, બીજા દેશમાં 1,00,000 કામ કરે છે. કેવો નોકરી વેન છે કે આ બધું તેનાથી થઈ શકે, આત્મશ્રદ્ધા પોતાની જાત ઉપર વિશ્વાસ હોય તેનાથી થઈ શકે. તો સ્વામીજી શું કહે છે, બધી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. કોઈ પણ બાબતથી આપણે હારી જવાનું નથી, હિંમત હારવાની નથી. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. કોઈ પણ બાબતથી ડરવાનું નથી. સ્વામીજી હતા, એનું નાનપણનું નામ છે નરેન્દ્રનાથ દત્ત. બરાબર, પહેલાં પહેલાં તો ગુજરાતી ચોપડીમાં પાઠ આવતો નાનો નરેન, હવે તે પાઠ નીકળી ગયો છે, હવે 9મા ધોરણની ગુજરાતીની ચોપડીમાં, પણ પહેલાં 4મા ધોરણમાં આવતો નાનો નરેન. તો જ્યારે સ્વામીજી હતા એનું નાનપણનું નામ નરેન્દ્રનાથ દત્ત. એના પિતા હતા એનું નામ છે વિશ્વનાથ દત્ત. એના મમ્મી છે એનું નામ ભુવનેશ્વરી દેવી. તો જ્યારે સ્વામીજી નાના હતા તો તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત. એક વાર ધ્યાનમાં બેઠા હતા, ધ્યાનમાં બેઠા હતા તો ત્યાં અચાનક સાપ આવ્યો. શું આવ્યો? સાપ આવ્યો. સાપ આવ્યો એટલે એના બધા ભાઈ બહેન હતા એમને ધરી ગયા. એના બધા ભાઈ બહેન હતા ધરીને એના મમ્મી પપ્પાને બોલાવ્યા. એના મમ્મી પપ્પા આવ્યા ત્યારે એ પણ ડરી ગયા કે હવે શું થશે. પણ થોડીક વાર સાપ ત્યાં ગયો ને ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે નરેન્દ્ર ધ્યાનમાંથી ઉભો થયા ત્યારે એના મમ્મી શું ખબર નથી એને સાપ આવ્યો. ત્યારે નરેન્દ્ર કીધું ના મને તો એવી કંઈ ખબર નથી. એ આ ઘટના ઉપર ખબર પડે કે સ્વામીજી હતા એ નાનપણથી તે નિડર હતા. કેવા હતા? નિડર હતા. એકવાર હું આવ્યો ત્યારે બધા બહેનો બધા રમતા હતા. બરાબર, તો એની જેમ સ્વામીજી હતા અને નરેન્દ્ર હતા એને ત્યાં રમત ગમતનો ખૂબ શોખ હતો. તો એકવાર એની રીતે બગીચામાં હિંચકો ઊંચો કરતા હતા. શું ઊંચો કરતા હતા? હિંચકો. હિંચકો ઊંચો કરતા હતા ને, તો હિંચકાનો વજન બહુ વધારે હતો અને ત્યારે તો અંગ્રેજોનું રાજ હતું. બધા નાના નાના બાળકો મહેનત કરતા પણ હિંચકો ઊંચો ન કરતા હતો. એમાં એક અંગ્રેજ હતો એ પણ જોતો હતો. તો નરેન્દ્ર હતા એને તો ઇંગ્લિશ આવડતું હતું, અંગ્રેજી આવડતું હતું. નરેન્દ્ર હતા એ અંગ્રેજી જે ખલાસી હતો એની પાસે ક્યારે કીધું કે તમે અમને મદદ કરો, અમને તમારી મદદની જરૂર છે. એ અંગ્રેજ રાજી થઈ ગયો કે કોઈક નાના બાળકે મારી મદદ માગી. એ આવ્યો ને એ પણ મદદ કરવા માંડ્યો. પણ શું કહેવું કે હિંચકાનો વજન તે બહુ વધારે હતો. એક નાના 2-3 બાળકોએ છોડી દીધો ને હિંચકો, તો એ છૂટી ગયો. અને ક્યાં વાગ્યો? જે અંગ્રેજ હતો એના માથે વાગ્યો અને બેભાન થઈ ગયો. આપણા ભારતવાળા તો થાય ત્યારે ડરતો કે અંદરનું આવું થાય એટલે બધા ભાગી જાય, આપણને જેલમાં રાખી ચાલો ભાગો. પણ નરેન્દ્ર હતા એ કાંઈ ડરપોક નહોતા. એને અહીંયા ઉમેર્યા અને એને પાણી છાંટ્યું અને પાટો બાંધ્યો અને એને એક નજીકની શાળાથી ત્યાં લઈ ગયા અને એની સારવાર કરી. ડૉક્ટરને બોલાવીને એને પાટાપીણી કરી, દવા કરી, ઈલાજ કર્યો. અઠવાડિયાથી એની સેવા કરીને અઠવાડિયા પછી એને સારું થઈ ગયું. ત્યારે એના બધા પૈસા પણ આવ્યા, બધા મિત્રો હતા એને 1-1 રૂપિયા ફાળો કરીને એના થોડા પૈસા પણ રાજી થઈ ગયો. તો કહેવાનો મતલબ એમ છે કે સ્વામીજી હતા નરેન્દ્ર હતા એ નાનપણથી જ તે નિડર હતા. એકવાર એ મેળામાં ગયા હતા, આવ નાના હતા ત્યારે, એના ભાઈબંધ પણ એની સાથે હતા. તો મેળામાંથી એને એક જો મૂર્તિ ખરીદેલી. મૂર્તિ ખરીદીને જ્યારે પાછા આવતો ને ત્યારે એને જોયું કે મારે ભાઈબંધ છે એ ઘોડા કાઢી, પહેલાં ઘોડા કાઢીને જવાનો હતો. અત્યારે તો બધા ડ્રગ ને ખટાર બધો હોય છે. તો ઘોડા કાઢીને જવાનો હતો. એણે જોયું કે એક ઘોડો છે એ કાંડો થઈ ગયો છે અને આવે છે અને મારા ભાઈબંધને કચડી નાખશે. તો નરેન્દ્ર હતા એને મૂર્તિ હતી બગલમાં દબાવીને દોડ્યા અને જે એનો ભાઈબંધ હતો બરાબર એને ઘોડા ગાડી નીચેથી બચાવી લીધા. જ્યારે આ વાત એના મમ્મીને કીધી, એના મમ્મીનું નામ શું છે? ભુવનેશ્વરી દેવી. ત્યારે મમ્મીએ કીધું કે ખૂબ સારું, તું બહાદુર બનશે. શું બનશે? બહાદુર બનશે. પહેલેથી જ એના મમ્મીએ એને એવું શિક્ષણ આપેલું. તો નાના હોઈએ ત્યારે આપણને આપણા મમ્મી પપ્પા જે હોય ભૂતની વાર્તા કહે. બરાબર, બહુ તોફાન કરીએ તમે બધા બહુ તોફાન કરો તો મમ્મી કે કોઈ જા બાગડો આવશે. બરાબર, એવું કહે ને બાગડો એટલે ભાઈએ ગણેલો, એવું કાંઈ ભૂત ભૂત કાંઈ હોય નહીં પણ ભાઈએ ગણેલો.
પણ નરેન્દ્ર હતા એના મમ્મી ભુવનેશ્વરી દેવી, એના કોઈ દિવસ સ્વામીજીને એટલે કે નરેન્દ્રનાથને ભૂતની વાર્તા ન કીધેલી. નાનપણથી તેને રામાયણ મહાભારતની વાર્તા કહેતા, 7 વર્ષની ઉંમરમાં તેને બધા શ્લોકો યાદ હતા. એટલે તે સ્વામીજી કહે છે કે નાનપણથી જ તે બાળકોના દિમાગમાં ભૂત પ્રેત તેવા ડરવાળા વિચારો ન નાખો, પણ શક્તિશાળી વિચારો નાખો. કેવા વિચારો નાખો? શક્તિશાળી. જો નાનપણથી જ તે બાળકોના દિમાગમાં શક્તિશાળી વિચારો નાખશો તો એ કાલે ભારતનું ભવિષ્ય બદલી શકશે, પોતાનું ભવિષ્ય બદલશે અને ભારત દેશનું ભવિષ્ય બદલશે. એટલે સ્વામીજી હતા એ નાનપણથી જ લીડર હતા. એકવાર જયારે સ્વામીજી મોટા થયા, સંન્યાસી બનીને પરિવ્રાજ જીવનમાં આખા ભારતમાં પરિભ્રમણ કરતા હતા, ત્યારે કશ્મીરમાં ગયા. કશ્મીરમાં ગયા એને કેટલા બધા દિવસ સુધી ખાધું નહોતું, પીવાનું પાણી નહોતું મળ્યું, તો સ્વામીજી વાઘ આવતો હતો. તો સ્વામીજીએ જોયું કે વાઘે ભૂખ્યો છે, મને ભૂખ લાગી છે. સ્વામીજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, વાઘને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, તો હું નહીં ખાઉં છું, વાઘ બોલા મને ખાઈ જતો, કારણ કે તમે જે મને કામ આપ્યું છે એ કાંઈ ખાય એવું લાગતું નથી. બરાબર. સ્વામીજીને કોને કામ આપેલું? રામકૃષ્ણદેવે કામ આપેલું. કોને કામ આપેલું? રામકૃષ્ણદેવ એના ગુરુ હતા. રામકૃષ્ણદેવે કીધેલું કે આખા ભારતમાં તમે દીકરીઓ માટે શાળા ચાલુ કરો. સ્વામીજીએ તો આખા ભારતમાં કેટલા બધા રાજા રજવાડાને મળ્યા, તો કોઈને દીકરીઓ માટે શિક્ષણ આપવામાં રસ નહોતો. બરાબર. કોઈને સ્ત્રી શિક્ષણમાં રસ નહોતો, કોઈ શાળા ચાલુ કરવા તૈયાર નહોતો. એટલા માટે તો સ્વામીજી હતા જ્યારે ઇંગ્લેન્ડ ગયા, બરાબર, અંગ્રેજોના દેશમાં ગયા, ત્યાંથી કોને લઈને આવ્યા? કોઈ કહી શકે? કોઈ કહી શકે? એવો નડતો હોય તો વાંધો નહોતો. અંગ્રેજોના દેશમાંથી કયા પેન્શન લઈને આવ્યો? કોઈ કહી શકે? સ્ત્રી શિક્ષણ ચાલુ કરવા અંગ્રેજોના દેશમાંથી, ઇંગ્લેન્ડમાંથી માર્ગરેટ એલિઝાબેથ નોબેલ નામના એક વ્યક્તિ હતા. બરાબર. એનું નામ ગુજરાતીમાં તમને ખબર છે, સિસ્ટર નિવેદિતા નામ આપેલું. સિસ્ટર નિવેદિતા હતા, એનું ઇંગ્લેન્ડનું નામ શું હતું? માર્ગરેટ એલિઝાબેથ નોબેલ. આપણા દેશમાં પણ સ્ત્રીઓ તૈયાર નહોતી સ્ત્રી શિક્ષણ ચાલુ કરવા માટે, પણ સિસ્ટર નિવેદિતા ઇંગ્લેન્ડમાં હતા. બરાબર. એ ભારત આવ્યા અને દીકરીઓ માટે શાળા ચાલુ કરી કલકત્તાની અંદર બોસપાડા બેનની અંદર. તો કહેવાનો મતલબ એમ છે કે સ્ત્રી શિક્ષણના બીજ ક્યારે રોપાણા? સાર્વત્રિક રીતે. એકવાર મા શારદાદેવી હતા, બરાબર, મા શારદાદેવી સ્વામિનારાયણના ગુરુમાં, એની પાસે ત્યારે તો બધો સમય કેવો હતો કે 7મા 8મા ધોરણની ઉંમરની દીકરી હોય, 13-14 વર્ષની દીકરી થાય એટલે એના 8 કિલા કરીને એને લગ્ન કરાવી દે. એકવાર એક મમ્મી હતા, બરાબર, એ આવ્યા અને એને કીધું કે મારી દીકરીને આશીર્વાદ આપો લગ્ન માટે. ત્યારે મા શારદાદેવીએ એવું કીધું કે હું લગ્ન માટે આશીર્વાદ નહીં આપું, હું આશીર્વાદ આપું ખરી પણ ભણવા માટે. બીજા દેશમાંથી જે છોકરી આવી છે, બરાબર, બીજા દેશમાંથી જે સ્ત્રી આવી છે સિસ્ટર નિવેદિતા, એને આપણા દેશ માટે શાળા ચાલુ કરી છે, પણ આપણે શું કરીએ છીએ? આપણે આપણી દીકરીઓને લગ્ન કરાવી દઈએ નાની ઉંમરમાં, તો એ સારું ન કહેવાય. જો એ આપણા દેશ માટે એટલું કરશે તો આપણે આપણી દીકરીઓને ભણાવવા નીકળવી જોઈએ. એટલા માટે પછી મા શારદાજી એવું કીધું કે હું તમને આશીર્વાદ આપું કરી તમારી દીકરીને, પણ કેના ભણવાના. તો આ રીતે સ્ત્રી શિક્ષણનો પાયો લખવાનો આ દેશની અંદર. આજે તો તમે જોઈ શકો છો કે કન્યાશાળા સ્પેશિયલી બને છે. બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે આ બધો સંઘર્ષ છે એ બહુ મહાન છે. બરાબર. જ્યારે પણ તમે જીવનમાં હિંમત હારી જાઓ ત્યારે આ બધું વાંચો ત્યારે તમને શક્તિ મળે. તો સ્વામીજી હતા એ કશ્મીરમાં હતા, સામેથી વાઘ આવ્યો. સ્વામીજી હતા એ ઝાડવાની નીચે બેસી ગયા. વાઘ આવ્યો, વાઘ સ્વામીજીને સમજીને વહી ગયો. આ ઘટના ઉપરથી ખબર પડે કે સ્વામીજી જીવનમાં ડરતા નહીં. એકવાર પરિભ્રમણ કરતા કરતા સ્વામીજી હતા એ વારાણસી ગયા. વારાણસીમાં આટલા મોટા વાંદરા હોય, શું હોય આટલા મોટા વાંદરા હોય? અમદાવાદ ને વડોદરા જતો આટલા નાના નાના વાંદરા, વારાણસીમાં થોડા મોટા વાંદરા. શું કામ બાકી? ત્યાં અયોધ્યા બાજુ હશે. શું છે? અયોધ્યા. રામ ભગવાન છે ને એ ત્યાં અયોધ્યામાં હતા, એ ત્યાં નજીકમાં છે, ત્યાં આટલા મોટા વાંદરા. તો સ્વામીજી હતા એ શેર ભવાની માતાના મંદિરે દર્શન કરીને પાછા આવતા હતા. તો એક જ રસ્તો હતો, એક બાજુ વંડી હતી, એક બાજુ તળાવ હતું, આ બાજુ મંદિર હતું. મંદિરે દર્શન કરીને પાછા જતા હતા ત્યારે વાંદરા હતા એ સ્વામીજી પાછળ પડ્યા. સ્વામીજી પાછળ પડ્યા એટલે સ્વામીજી ઝડપ ત્યાં આવી ગયા. સ્વામીજી ડરતા નહીં, પણ જીવનમાં વાંદરા પાછળ પડે એટલે શું થયું ખબર નથી. તો સ્વામીજી આલો મળ્યા. સ્વામીજી આલો મળે તો વાંદરા આલો મળ્યા. પછી સ્વામીજી દોડવા મળ્યા તો વાંદરા દોડવા મળ્યા. તો આ બધું એક દાદા હતા, 80-90 વર્ષના સાધુ હતા, એ જોતા હતા. એને રાડ પાડી એ ઉભા રહ્યો અને સામનો કરો, સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રુટ્સ. તો સ્વામીજી ઉભા રહ્યા અને બધે બધા વાંદરાની આંખમાં આંખ નાખીને જોયું તો બધે બધા વાંદરા ગુમ થઈ ગયા. આ ઘટના ઉપરથી સ્વામીજી કહે છે કે જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે એમાંથી ભાગવાની કોશિશ ન કરો, પણ એનો સામનો કરો. શું કરો? સામનો કરો. આપણે બધા શું કરીએ છીએ? મુશ્કેલી આવે ત્યારે ભાગવાની કોશિશ કરીએ છીએ, એટલે આપણે જીવનમાં કોઈ સફળ થઈ શકતા નથી.
આપણી પાછળ મુશ્કેલી ડબલ પડે તો જીવનમાં શું શીખવાનું છે? સ્વામીજી આ ઘટના ઉપર એમ કહે છે કે જ્યારે મુશ્કેલી પડે, બરાબર, આપણી પાછળ પડે ત્યારે એનો સામનો કરવાનો, શું કરવાનું છે? સામનો કરવો, પણ એમાંથી ભાગવાનું નથી. તો નિર્ભયતા ત્રીજી એક ઘટના છે. સ્વામીજી જ્યારે અમેરિકામાં હતા ત્યારે સ્વામીજી અમેરિકામાં ભાષણ આપતી વખતે કીધું કે જેને ઈશ્વરના દર્શન કરેલા હોય ને એને ડર ન લાગે. તો જ્યાં બધા કાઉબોય હતા, કોણ હતા? કાઉબોય હતા, ભરવાડ હતા, એને બધા સાંભળ્યું હતું. આપણે ગુજરાતીમાં ભરવાડ કહીએ, અમેરિકામાં એને કાઉબોય કહેવાય. કાઉબોય શું કરે? એ માટે ગોળ ટોપી પહેરેલી હોય, હાથમાં બંદૂક હોય, ઘોડા ઉપર ફરતા હોલ કોટ પહેરેલા હોય. તો એ બધા કાઉબોય હતા, એને નક્કી કર્યું કે સ્વામીજીને આપણા ગામડામાં બોલાવીને સ્વામીજીની પરીક્ષા લઈએ. તો સ્વામીજીને પોતાના ગામડામાં બોલાવ્યો. આપણે કેમ આબુજન ગામ છે એની જેમ. અને એક ટીપડું આપ્યું, ટીપડા ઉપર સ્વામીજીને ઊભા રહેવાનું કીધું અને કીધું કે સ્વામીજી તમે ભાષણ આપો તમારા ભારત દેશ. તો સ્વામીજીએ તો ભાષણ સારું શરૂ કર્યું, બરાબર, ભાષણ ચાલુ કર્યું. સ્વામીજી તો બોલવા માટે એમના કાઉબોય હતા, એ સામે ઊભા રહ્યા અને એ બધાને હાથમાં બંદૂક હતી અને એ બધા બંદૂકની ગોળીઓ છોડવા માંડ્યા. અમુક ગોળીઓ આંખ પાસેથી પસાર થાય, કાન પાસેથી પસાર થાય, માથા ઉપરથી પસાર થાય, પગ પાસેથી પસાર થાય. આવું કલાક સુધી આવ્યું. એ લોકો પાસે કેટલી ગોળી હતી? બધી કલાક થઈ ગઈ. પછી સ્વામીજી ભાષણ પૂરું થયું ત્યારે બધા તાળીઓ પકડવા માંડ્યા અને કીધું કે તમે જે બોલો છો એ સાચું બોલો છો, તમે વીર પુરુષ છો. કેવા પુરુષ છો? વીર પુરુષ છો, તમે જે બોલો છો એ સાચું છે. તો સ્વામીજી હતા એ નાનપણથી તે કેવા હતા? લીડર હતા. અને સ્વામીજી શું કહે છે કે ભારત દેશની બધી સ્ત્રીઓ છે, બધી દીકરીઓ છે, એને કેવા બનવાનું છે? લીડર બનવાનું છે. કેવા બનવાનું છે? લીડર. લડકો બનવાનું નથી. ત્રીજી ઘટના, બરાબર, જે ત્રીજો મુદ્દો આટલા બધી, પહેલી વસ્તુ શીખી આત્મસત્તા, શું શીખ્યા? આત્મસત્તા. બીજી વસ્તુ શીખ્યા લીડરતા. ત્રીજી વસ્તુ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. એકાગ્રતા એટલે શું થાય કહી શકે? એકાગ્રતા એટલે શું થાય કહી શકે? ખૂબ સરસ. જેની પાસે ધ્યાનની વધારે શક્તિ હોય એની પાસે એકાગ્રતા વધારે હોય. ઘણી વાર કેવું થાય કે એક શિક્ષક કે એક મેડમ હોય ને એ જ ક્લાસમાં ભણાવતો હોય, એમાં 30 છોકરી હોય કે 40 છોકરી હોય, એકનો પહેલો નંબર આવે ને એકનો છેલ્લો નંબર આવે, આની પાછળનું કારણ શું? તો સ્વામીજી કહે છે કે આની પાછળનું કારણ શું છે? એકાગ્રતા છે. શું છે? એકાગ્રતા. જે છોકરીનો પહેલો નંબર આવે છે એની એકાગ્રતા વધારે છે, જે છોકરીનો છેલ્લો નંબર આવ્યો છે એની એકાગ્રતા કેવી છે? ઓછી છે. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે એકાગ્રતા એ જીવનનું સારભૂત તત્વ છે. જે માણસ અમીર છે એની પાસે એકાગ્રતા વધારે છે, જે માણસ ગરીબ છે એની પાસે એકાગ્રતા ઓછી છે, જે માણસ સફળ છે એની પાસે એકાગ્રતા વધારે છે, જે માણસ નિષ્ફળ છે એની પાસે એકાગ્રતા કેવી છે? ઓછી છે. તો આપણને ખબર તો પડી કે એકાગ્રતા કેટલી હશે ને એકાગ્રતા વધારે કઈ રીતે શકાય. તો બધા તૈયાર? હા કે ના? આપણે પ્રયોગ કરીએ, બધા તૈયાર? ત્રણ પ્રયોગ કરશું, બરાબર. બધા ડટ્ટા બેસવાનો, બધી બહેનો ડટ્ટા બેસવાનો. તમારો જમણો હાથ છે અહીંયા રાખો, તમારો જમણો હાથ છે અહીંયા રાખો. આ બધું જે બધા બેન મીન્સ આ બધું ચહેરો કરી જે બેન બેઠા છે, તમારું ડાબુ નાક એ બધું છે, આ બધું છે, બરાબર. તમારું ડાબુ નાક આ બધું છે, આ બધું જે બહેનો બેઠા છે તમારું ડાબુ નાક આ બધું છે, બરાબર. તો તમારે જોવાનું છે, પહેલો પ્રયોગ છે ડાબા નાકનો. ડાબા નાકમાંથી કેટલા બહેનોને શ્વાસ આવશે, બરાબર? ડાબા નાકની જેટલા બહેનોને શ્વાસ આવતી યાદ નથી. પહેલો પ્રયોગ પૂરો થઈ ગયો. બીજો પ્રયોગ ફરીથી યાદ રાખો, ફેક્ટર બેસો, ફરીથી યાદ રાખો. તમારું જમણું નાક, બરાબર, તમારું જમણું નાક આ બધું છે, આ લોકો જે આ બધો ચહેરો છે એ લોકો આ બધો ચહેરો છે એનું જમણું નાક આ બધું છે, બરાબર. જમણા નાકમાંથી કેટલા બહેનોને શ્વાસ આવે છે? ઘણા બધાને. ખૂબ સરસ, ખૂબ સરસ, બરાબર. આ બીજો પ્રયોગ થઈ ગયો. ત્રીજો પ્રયોગ, બરાબર, તૈયાર ને બધા? આ યાદ રાખો, ફરીથી બંને નાખવાથી કેટલા બહેનો ભાઈઓને સ્વાગત, બરાબર, કેટલા બહેનોને સ્વાગત બંને નાખવાથી? જમણા નાખવાથી તો કેટલા બધા બહેનોને શ્વાસ આવતો, પણ બંને નાખવાથી કેટલા બહેનોને શ્વાસ આવતો? ખૂબ સરસ.
કઈ નક્કી ન થતું, જમણા નાખવાથી બધા આ પૂછે છે, ડાબા હાથ જમણા નાખવાથી બધે નાખવાથી. તો આ ત્રણેય પ્રયોગનો મતલબ શું છે? તો પહેલો પ્રયોગ આપણે જે કર્યો ડાબા નાખવાથી, બરાબર, જે બહેનોને ડાબા નાખવાથી સારો છે, કોઈ હાથ ઊંચો ન કર્યો તો એ સારું કહેવાય. અત્યારે કોઈને કોઈ બહેનોને ડાબા નાખવાથી શ્વાસ નથી આવતો એ બહુ સારું કહેવાય. એ પાછળનું કારણ એ છે કે ડાબા નાખવાથી શ્વાસ ક્યારે આવે, જ્યારે આપણું શરીર બહુ થાકી ગયું હોય, બરાબર, આપણા શરીરમાં કાંઈ પણ શક્તિ ન હોય ને, ત્યારે ડાબા નાખવાથી શ્વાસ આવે. તમે બધા અત્યારે રાતે હોવા જાવ ત્યારે હાથ રાખ્યો, તમે ડાબા નાખવાથી શ્વાસ આવતો હોય, શું કામ? કારણ કે તમે થાકી ગયા છો એટલે તમને ઊંઘ આવતી હશે, સમજાણું? તો જ્યારે ઊંઘ આવતી હોય, થાકી જાઓ, ત્યારે ડાબા નાખવાથી શ્વાસ આવે. આપણે પહેલો પ્રયોગ કર્યો. બીજો પ્રયોગ કર્યો જ્યારે જમણા નાખવાથી શ્વાસ આવતો હોય. જમણા નાખવાથી શ્વાસ આવતો હોય એનો મતલબ એમ છે કે આપણું શરીર કેવું છે, શક્તિશાળી છે. કેવું છે? શક્તિશાળી. મોટાભાગની દીકરીઓએ હાથ ઉચો કરેલો એનો મતલબ એમ છે કે તમારું શરીર અત્યારે કેવું છે? શક્તિશાળી છે. અત્યારે કામ કરવાનો સમય છે. કેવો સમય છે? કામ કરવાનો સમય છે. બેસી નથી જવાનો. પાડો જોયેલો છે? પાડો પાડો એવું કરે પાણીમાં પીડ્યો હોય ને, લાગે ના એ કાંઈ કામ કરે, એ કાંઈ કામ ન કરે, ઘરે કામ એ કાંઈ કામ ન કરે, પાણીમાં પડ્યો હોય, બરાબર, એ બધી બીમારી ન પડે. તો સ્વામીજી એવું કહે છે કે આપણે બધા જાનવર નથી, વે આર નોટ એનિમલ્સ. આપણે બધા કેવા છીએ? માણસ છીએ. માણસ તો જન્મ મળ્યો છે તો કામ કરવાનું છે, પડ્યા નથી રહેવાનું, સમજાણું? એટલે સ્વામીજી કહે છે ઇટ ઇઝ બેટર ટુ વિયર આઉટ ધેન રસ્ટ આઉટ. સ્વામીજી શું કહે છે? ઇટ ઇઝ બેટર ટુ વિયર આઉટ ધેન રસ્ટ આઉટ. પડ્યા પડ્યા કટાઈ જવા કરતા બીજાનું થોડું પણ ભલું કરીને રસાઈ બોલું વધારે સારું. અને કામ કરવાનું છે, આરામ નથી કરવાનું. જ્યારે જમણા નાખવાથી શ્વાસ આવતો હોય, બરાબર, ત્યારે કામ કરવાનું છે. આપણે બધા શું કરીએ? હું કેટલી બધી છોકરીઓને ભણાવતો હતો, બરાબર, હું અડધી સ્કૂલને ભણાવું છું અને છોકરીઓ હું કરતી હોય મને ખબર. જ્યારે શિક્ષક કે મેડમ હોય લખાવતા હોય, દાખલો ગણાવતા હોય, બરાબર, ત્યારે છોકરીઓ છેલ્લી બેઠે બેન્ચે છેલ્લી બેન્ચે બેઠે બેઠી વાતો કરતી હોય, શું કાલે ક્યાં ફરવા ગઈ છું, બરાબર, તે કાલ કેવા કપડાં પહેર્યા હતા, તે ફોટો પાડ્યો હતો, તો ફોટો પાડીને નીકળજે ને, મારે જોવો તો કેવો લાગે. એટલે આનો કાંઈ મતલબ નથી, બરાબર. આમાં તમને કોઈ 1 કરોડ રૂપિયા નથી આપી દેતો, પણ તોય તમે આવી દુકાન વાતો કરતા હો. એટલે પછી એવું થાય, આપણા ગણિતમાં કેવો માર્ક આવે? 100 માંથી 5 માર્ક આવે, 10 માર્ક આવે, બરાબર, 20 માર્ક આવે. તો એ શિક્ષક કે મેડમ હોય તમને કીધા, બરાબર, તમને કીધા એટલે તમને ખોટું લાગે, તો બી આમ જોવા પડતો ગંગા જમના સરસ્વતી મંદિર 8 માંથી નીકળી જાય, બરાબર. પણ એનાથી કાંઈ ફાયદો ન થાય. પણ જો હકીકતમાં મહેનત કરવી હોય, જે તમારે જોવાનું કે જે છોકરીનો પહેલો નંબર આવતો હોય બરાબર પાસમાં, એનું ધ્યાન ક્યાં હોય? તો શિક્ષક કે મેડમ ભણાવતો હોય ને નાખતો ચોકમ, તો એનું ધ્યાન ત્યાં હોય. પણ જે છોકરીનો પહેલો નંબર આવતો એની વાત જ કરતી હું કામ, કારણ કે એને ખબર જ નથી કે આ મેડમ કે સર જે ભણાવે છે એ કિંમતી વસ્તુ છે, બરાબર. તો આટલો ફેર છે, કારણ કે પહેલાં જ્યારે નવો નવો શિક્ષક તરીકે લાગ્યો ને, ત્યારે જે વાતો કરે એ તો લાભ જ મળે, બે તરફ ભણો ધ્યાન નથી, બરાબર. પછી ખબર પડી, સ્વામીજી એ કીધું કે જે છેલ્લો નંબર આવે છે એનું ભણવામાં ધ્યાન કામ નથી, કારણ કે એની પાસે એકાગ્રતા નથી. એકાગ્રતા નથી એટલે એને કોઈ વસ્તુ સમજાતી નથી, અને એ વસ્તુ સમજાતી નથી એટલે એને ઓછા માર્ક માટે ભણવામાં તેને છૂટી ગયો. એકાગ્રતા વધારે કેવી રીતે શીખાય? એકાગ્રતા વધારવા માટે એક પદ્ધતિ છે, તમને બધાને ખબર જ છે, પણ તમે બધા ટુકડા ટુકડામાં કરો છો. આજે હું તમને આખી વૈજ્ઞાનિક પદ્ધતિ શીખવાડી, બરાબર, હા કે ના? તૈયાર? તો બધા કરતા કહેશો, આગળ તમારો જમણો અંગૂઠો છે ને જમણા નાક ઉપર રાખો, જમણો અંગૂઠો છે જમણા નાક ઉપર રાખો, ડાબા નાકથી શ્વાસ લેવાનો છે, ડાબા નાકથી શ્વાસ લેવો. તમે બધા ગુંગો પૂરક વેચક કરો જ છો, બરાબર, ગુજારે કહો ત્યારે ડાબા નાકથી શ્વાસ લેવાનો છે. તો 4 સેકન્ડ માટે શ્વાસ લેવાનો છે, બધા ડાબા નાકથી શ્વાસ લેશો, પછી બંને નાક બંધ, બરાબર. આ એક માળા પૂરી થઈ, કેટલી? એક માળા પૂરી કરતા 24 સેકન્ડ લાગે, કેટલી? 24 સેકન્ડ લાગે. 4 માળા કરવાની, કેટલી? 4 માળા પૂરી કરતા 96 સેકન્ડ થાય, 1 મિનિટ 36 સેકન્ડ. આમાં તમારે 1 રૂપિયો દેવાનો નથી, બરાબર. તમારે જાતે કરવાનું છે, ક્યારે કરવાનું છે? તો સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં, બરાબર. અત્યારે થોડી વારમાં શાળા છૂટી જશે, તમે બધા ઘરે જાઓ, નાસ્તો કરીને મોઢું ધોઈને તમે કરી શકો, ખાલી 4 જ વાર કરવાનું,
વધારે વાત નથી કરતો. એનો મને એમ કે મારા રાતો રાત કરવાનો રૂમ લાવો તો 500 વાર કરતા છે. એટલે બરાબર ખાલી ચાર જ વાર કરવાનું છે. કોકમ ચાર વાર, કારણ કે બહુ વધારે વાત કરશો તો તમારું શરીર ગરમ થઈ જશે. બરાબર, એટલે ખાલી ચાર જ વાર કરવાનું. શું કામ કરવાનું તમને એવો પ્રશ્ન થવો છે? કારણ કે આપણે બધા વિદ્યાર્થી છે, આપણને એવો પ્રશ્ન થવો છે. એ એટલા માટે કરવાનું કારણ કે જો તમારી શાળા તો આવો રોડની નજીક જ છે. તમે બધા અત્યારે અમારે અત્યારે આપણી શાળા તમને અત્યારે હાલીને આવો ને કે નહીં? ભાઈ સાંજે 5 વાગે શાળા છૂટે એટલે ઘરે જાઓ કે નહીં? અત્યારે તો વરસાદ પડે છે, પણ શિયાળો ઉનાળો હોય ત્યારે ધૂળ ઉડતી હોય કે નહીં રસ્તા ઉપર? હા કે ના? એ ધૂળ ઉડતી હોય બધી ક્યાં જાય? તમારા નાકમાં જાય. ક્યાં જાય? એકાગ્રતા વધે એટલી વધે કે તમારું જે નાડી શુદ્ધિ હોય એકાગ્રતા વધે એટલી વધે કે 21 દિવસ કરો કેટલા 21 દિવસ ખાલી 1 મિનિટ 36 સેકન્ડ 96 સેકન્ડ જ કરવાનું છે, વધારે નહીં. 21 દિવસ કરો તો 5% વધે, એટલે 6 મહિના કરો તો 10-15% વધે, 12 વર્ષ કરો તો અપ્રતિમ વધે. તમે જે એક વાર વાંચેલી આખી જિંદગી યાદ રહે, એક વાર વાંચેલી તમને આખી જિંદગી યાદ રહે, યાદ રહે. 12 વર્ષ કરો તો 12 વર્ષ એટલે એક સૂર્યમાળા છે. બરાબર, આપણે જોઈ કરે છે કે નાડી શુદ્ધિ કરવાનું, પણ એની સાથે શું કરવાનું? તો હાથ આમ રાખવાના. કેમ રાખવાના? હાથ આમ રાખવાના, હાથ આમ રાખીને ઘોટણ ઉપર રાખવાના. ક્યાં રાખવાના? ઘોટણ ઉપર. અને પછી આંખ બંધ કરવાની. શું કરવાનું? આંખ બંધ કરવાની. અને આંખ બંધ કર્યા પછી શું કરવાનું? તો જોવાનું છે કે આપણને કેવા વિચાર આવશે. સારા વિચાર આવશે, ખરાબ વિચાર આવશે, ભાઈ તો બેન પડીને મળવાના વિચાર આવશે, મમ્મીને મળવાના વિચાર આવશે, ખાવાના વિચાર આવશે, ફરવા જવાનો વિચાર આવશે, સાયકલ હકલવાનો વિચાર આવશે, પિક્ચર જોવાનો વિચાર આવશે. જે કાંઈ વિચાર આવતા નહીં ખાલી જોવાના. હાથ આમ રાખવાનું, આંખ બંધ કરવાની, અને 2 મિનિટ ખાલી કેવા વિચાર આવશે જોવાનું. હાલો બધા આંખ ખોલી નાખો. મન કરતા પણ એક ઊંચી વસ્તુ છે. એનું કહેવાય આત્મા. શું કહેવાય? આત્મા. જો તમે આખા દિવસમાં ખાલી 1-2 મિનિટ એટલે 1-2 મિનિટ તમારી આત્માનો ઉપયોગ કરતા શીખો તો તમે શક્તિશાળી બની શકો. કેવો બની શકો? શક્તિશાળી. બરાબર, આપણે બધા શું કરીએ આખી જિંદગી? મન જે કે નહીં કર્યા કે આપણે મનના ગુલામ છીએ. તો ખાલી 2 મિનિટ તો તમે દરરોજ આ વાત રાખીને આગ બંધ કરીને જો કે તમને ખાલી કેવા વિચાર આવશે તો તમારું મન શું થશે? શાંત બની જશે. શું બની જશે? શાંત. અને મન કરતાં પણ વધારે શક્તિશાળી કોણ છે? આત્મા. શું છે? આત્મા. જો તમે ખાલી દરરોજ 2 મિનિટ આત્માનો ઉપયોગ કરતા શીખી જાઓ તો દુનિયાને કોઈ તાકાત તમને હરાવી ન શકે. દુનિયાની ગમે એવી મુશ્કેલી હશે એમાંથી તમે બહાર નીકળી જશો. આ કોની ગેરંટી છે? સ્વામીજીની. મારી ગેરંટી નથી. બરાબર, અને આ સાચી છે. શું કામ સાચી છે? કારણ કે હું ગેરંટી આપી દઉં, હું તો આપું જ છું. બરાબર, તમને એમ થાય કે હું ફાંકા મારું, ફાંકા જ મારતો. સત્ય ઘટના છે. કારણ કે મેં તમને કીધું હું 1.5 વર્ષ નાપાસ થયો, પછી મેં સ્વામીજીનું જીવન ચરિત્ર વાંચ્યું. અને મારે કે જીવન જિંદગી બદલાય કે 2009 સુધી 1.5 વર્ષ નાપાસ થયો, 2014 નાપાસ, ગુજરાતમાં મારો નંબર આવ્યો. તે ક્યારે આવો? તો આજે હું પાલન કરું છું એનાથી. મારા 11 વર્ષ પૂરા થયા, આગલા વર્ષે 12મું વર્ષ પૂરું થયા. હું દરરોજ કરું છું, પણ તમે પણ કરી શકો. તો તમે જે એક વસ્તુ એક વાર વાંચી હોય તો એ તમને આખી જિંદગી યાદ થઈ. તમારે ઘણી ઘણી અત્યારે તમારી બધાની કેવી હાલત છે કે તમે બધા 4-5 કલાક વાંચો ત્યારે 1-2 પાના માંડ યાદ રહે. થાય કે નહીં? માંડ વાંચવા બેઠો ત્યાં હાલનો એવી જોઈ લો. હાલનો થોડું ફરી આવું, હાલનો થોડું ખાઈ લો, હાલનો ઘેર પડીને ઘરે જઈ આવું. એવું કરે છે એકાગ્ર નથી. તો મનને એકાગ્ર કરવું હોય તો ખાલી 2 મિનિટ એટલે
વિકાસ કરી શકો. અને હું નથી કહેતો આ સત્ય ઘટના છે. અંગ્રેજો હતા એને 250 વર્ષ રાજ કર્યું. અંગ્રેજો હતા એ ભારત દેશના બધા મંદિરોમાં ગયા. એ બધા વિચારવા પડી જાય અંગ્રેજો કે ભારત દેશના કોઈ પણ મંદિરમાં જાય તો કૃષ્ણ ભગવાન ના નામ હોય, રામ ભગવાન ના નામ હોય, બરાબર, એ સંત કબીર સાધુ સંતો એના હાથે આમ હોય, મહાવીર સ્વામી છે એના બુદ્ધ ભગવાન છે એના નામ હોય, એ બધા વિચારવા પડી જાય બધાના હાથ આમ કામ હોય. પછી આ બધું સંશોધન અમેરિકામાં થયું. અમેરિકાવાળાએ 100 વર્ષ સુધી સંશોધન કર્યું કે આ માત્ર આપણે એવું કહે. તો અમેરિકાવાળાએ 100 વર્ષ સુધી સંશોધન કર્યું એટલે એ પણ ખબર પડી કે જ્યારે હાથ આમ રાખો ને ત્યારે તમારા બુદ્ધિનો વિકાસ ફટાફટ થાય. કેવો થાય? ફટાફટ થાય. અને આ દુનિયાની અંદર માણસ સિવાય, બરાબર, માણસ સિવાય કોઈ એવું નથી કે જે પોતાનો અંગૂઠો છે ને એ પોતાની ઘસલીએ આજે જઈ આવે તો ફોર વ્હીલર એને અટાડી શકે. આ દુનિયામાં જે કાંઈ પણ છો, પંખો જોશો, બરાબર, સ્ટેન્ડ જોશો, ખુરશી જોશો, બરાબર, પછી આ પ્રિન્ટિંગ જોશો, આ બધે બધો વિકાસ છે. આ મંદિર છે એની અંદર નકશી કામ છે. દુનિયામાં જે કાંઈ પણ વસ્તુ, તમારી સ્કૂલ બિલ્ડિંગ છે, આ દુનિયામાં જેટલી પણ વસ્તુ જોશો એ કેને કારણે છે? કારણ કે તમે તમારો અંગૂઠો, કારણ કે તમે તમારો અંગૂઠો છે એ તમારી આંગળીને અટાડી શકો છો. આ દુનિયામાં બીજું એવું કોઈ પ્રાણી નથી, બરાબર, છોકરો છે તો એ પોતાનો અંગૂઠો નથી હવે એ ન અટાડી શકે. પોપટ છે, બરાબર, પોપટ ની પાસે સમજો છે, પોપટ કરી પોતાનો અંગૂઠો છે એ આંગળી ન અટાડી શકે. એટલે આ દુનિયામાં જે કાંઈ પણ વિકાસ છે માણસ સૌથી શક્તિશાળી પણ છે. આપણે ડાયનાસોર ને માનને ત્યાં અહીંયા સિંહ આવ્યા તો બધી દીકરીઓ ભાગી જાય, પણ આપણે સિંહને પાંદર પૂરી દીધો. હું કામ કામ કારણ કે આપણે કહેવા છીએ બુદ્ધિશાળી છીએ. કેવા? બુદ્ધિશાળી. કારણ કે આ બધી બુદ્ધિનો વિકાસ કઈ રીતે થયો? કારણ કે તમે અંગૂઠો છે એ આંગળીને અટાડી શકો છો. આ દુનિયામાં બીજું એવું કોઈ નથી કે જ્યાં અંગૂઠો છે એ આંગળીને અટાડી શકો. ખાલી 5 મિનિટ જો આમ રાખો ને તો તમારો બુદ્ધિનો વિકાસ ફટાફટ થાય. બાદ એ ત્રીજી વસ્તુ અને એવું કહેવાય એકાગ્રતા. તો પહેલી વસ્તુ આપણી શક્તિ આત્મશક્તિ, શું શક્યા? આત્મશક્તિ. બીજી વસ્તુ નિડરતા. ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ છે આદર્શ. શું છે? આદર્શ. આદર્શ એટલે શું? તો એક રસ્તો. શું થાય? એક રસ્તો, બરાબર. બીજું નામ છે જે તમારે ક્યાં જવું છે. અત્યારે હું તમને બધાને પૂછું તો અમુક દીકરીઓને હું પૂછું કે તમારું શું બનવું છે? અમુક દીકરી કે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, સાયન્ટિસ્ટ બનવું છે, ગાયક કલાકાર બનવું છે, બરાબર, ત્યાં પછી વાંસળી વાદક, તબલા વાદક, કોક છે ફૂટબોલ રમવું છે, કોકને વોલીબોલ રમવું છે, કોકને ક્રિકેટર બનવું છે, બરાબર. તો આ તમારું શું થઈ ગયું? ધ્યેય થઈ ગયું. શું થઈ ગયું? ધ્યેય. તો ધ્યેય અને આદર્શ પર આનો તો ભેદ છે. ધ્યેય તમારું ટાર્ગેટ છે, મુખ્ય ગોલ છે. પણ આદર્શ એટલે હું? તો આદર્શ એટલે એક રસ્તો છે. તમે બધા સવારે અત્યારે વાગે શાળાએ આવવાનું, શાળાએ આવો ત્યારે તમને ખબર તો રસ્તો ક્યાં છે. આ કે ના પહેલાં બીજા ધોરણમાં હતા ત્યારે તમારા મમ્મી પપ્પા તમને મૂકવા આવતા, કારણ કે આ દીકરી નાની છે રસ્તો ભૂલી જતો. પણ જેમ તમે મોટા થયા બીજા ચોથા ધોરણમાં આવ્યા એટલે તમે તમારા મમ્મી પપ્પાને કહો તો મારી બેન પણ યાર આવી જઈશ. કીધું કે નહીં? પછી તમારા મમ્મી પપ્પા તમને મૂકવા ન આવે કારણ કે તમને ખબર હોય કે અહીંથી ગાડીઓ જોવાનું, અહીંથી ઘણી બાજુ જોવાનું. શું કામ? કારણ કે તમને રસ્તો ખબર છે. હમણાં 5 વાગે શાળા છૂટ છે, બરાબર, તમે સીધા તમારા ઘરે જ જાઓ, બરાબર, કે અમેરિકા જાઓ, ક્યાં જાઓ? ઘરે જાઓ, રોકાવ ઘરે જાઓ, કારણ કે તમને રસ્તા ખબર છે. રસ્તો ભૂલી જાઓ તો વિચાર કરો ને આ માતો કશો નથી, આવો ક્યાં જાઓ? થાય કે નહીં? હું તમને બધાને અત્યારે કહું ચાલો જવાનું છે પીઆરપી જાઓ, તો તમે બધા એમ તો પૂછે છે ક્યાં જવાનું છે? સીધી તો હાલો પૂછો, આ એટલે રોડ હાલો ઊંડો પૂછો તો કરી કે ક્યાં જવાનું છે નહીં. હા કે ના? તો આદર્શ એટલે એક રસ્તો થાય જે આપણને ખબર છે. સ્વામીજી શું કહે છે કે બે છોકરીઓ છે, એક છોકરી છે એના જીવનમાં આદર્શ વૃત્તિ છે, બીજી છોકરી છે એના જીવનમાં આદર્શ વૃત્તિ નથી. તો સ્વામીજી શું કહે છે કે જેના જીવનમાં આદર્શ વૃત્તિ છે એ ખાલી 500 ભૂલ જ કરશે. કેટલી ભૂલ કરશે? 500 ભૂલ જ કરશે. પણ જેના જીવનમાં આદર્શ વૃત્તિ નથી 50,000 ભૂલ કરશે. કેટલી ભૂલ કરશે? 50,000. હું કામ કારણ કે એને ખબર નથી કે કયા રસ્તે ચાલીને જવાનું છે, બરાબર, એ હાલે તો છે પણ એ ખોટા રસ્તા આવે છે. તો આદર્શ હોવો ખૂબ જરૂરી છે. તમે બધા ફેરફોટોથી ફરેલા છો? હા કે ના? ફેરફોટોથી ફરતા હો આમે વાળા હાથ ફેંકી જાય શું થાય? પડી જાવ કે નહીં? હા કે ના? ખોખો રમેલા? ખોખો ખોખો રમતો હવે આ સાહેબની ઓફિસે એમાં કેટલા બધા ઇનામ લેપેલા છે. તો કેટલી બધી બહેનો છે દીકરીઓ છે એ બધા ખોખોમાં ઇનામ લઈને આવેલી છે. તો તમે બધા ખોખો રમતા હો ત્યારે ઝડપથી બોલ ફરવો તો શું કરવું પડે? બોલો, ઝડપથી બોલ ફરવો તો શું કરવું પડે? દોડવું તો પડે પણ શું કરવું પડે? આ તો
શાળા કક્ષા ની રમત છે, જિલ્લા કક્ષા ની રમત હોય ને એમાં બે છેડે થાંભલા આપેલા, હું આપેલું થાંભલા આપેલા, બે છેડે થાંભલા આપેલો એને પગલે બોલ કરવું પડે, સીધા ગોળ ગોળ પર એટા પડી જાય, સીધો દોડી એ ક્યાં કરી પણ ગોળ નો પડી જાય, સમજાણો આગે ના રિક્ષા બસ માં બેઠેલા છો બધા, રિક્ષા બસ માં બેઠેલા છો, ડાળ આવે બરાબર, તમે બધા ભૂઈ ગયો, ડાળ આવે તો શું થાય બોલો, ડાળ આવે તો શું થાય, પડી જાવ ને શું કામ, કારણ કે તમે એક તો ભૂઈ ગયા છો, તમે આગળ જે દાંડિયો આવે એ પકડેલો નથી, લોકો નો દાંડિયો બરાબર, જો તમે જાગતો હોય લોકોનો દાંડિયો પકડી રાખેલો તો તમે પડી જાઓ, સ્વામીજી કહીશ કે આદર્શ ને પકડી રાખવાનો છે, શું કરવાનું છે, આદર્શ ને પકડી રાખવાનો છે, જીવનમાં એક આદર્શ તો ખૂબ જરૂરી છે, હું તમને ખાવ નાની એક મિનિટની વાર્તા કહું એટલે તમને ખબર પડશે કે આદર્શ કેટલો કિંમતી વસ્તુ છે, એક છોકરો હતો તમારી જેમ જ શાળામાં ભણતો હતો, આઠમા ધોરણ સાતમા આઠમા ધોરણ પર એની શાળામાં આવો એક કાર્યક્રમ થયો, મહેમાન આવ્યા, મહેમાન આવ્યા એટલે આખું શાળાનું વાતાવરણ બદલાઈ ગયું, અને એ છોકરા જેવું કે આ મહેમાન તો પૂછે છે, આજે જયારે ઘરે જો એના માસી આવ્યા હતા, એના માસી કીધું તારી શાળામાં જે કાર્યક્રમ હતો એ છોકરી કીધું આ, એના માસી એને પૂછ્યું કે તને ખબર છે તારી શાળામાં કોણ આવ્યો હતો, કે ના ના, એને કીધું કોણ આવ્યો હતો, એને કીધું કલેક્ટર આવ્યા હતા, તે છોકરા પૂછે કલેક્ટર એટલે કોણ, તો એના માસી કીધું કલેક્ટર એટલે જિલ્લાનો રાજા થાય, એ છોકરો તો તમારી કેટલી ઉંમર પર, એને આદર્શ નક્કી કરતા મારે શું બોલવું છે કલેક્ટર બોલવું, શું બોલવું છે કલેક્ટર, અને એક થી આઠ ધોરણ થી પ્રાથમિક શાળામાં હતો, નવ થી બાર ધોરણ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગયો, સરકારી શાળામાં ભણતો હતો એટલે એને અંગ્રેજીમાં બહુ વાંધો હતો, પણ કોલેજમાં આવ્યો ત્યાંથી એને તૈયારી શરૂ કરી દીધી, 2016-17 એની મુલાકાત હસમુખભાઈ પટેલ સાથે થઈ ત્યારે પરીક્ષાની તૈયારી કરતો હતો, પરીક્ષા આપવાના ત્યારે એનો એક્સિડન્ટ થઈ ગયો, આખું લોહીનું વાણ થઈ ગયો, એનો એક હાથ બાકી ગયો, એને ઉભા થઈને ભગવાનને કીધું કે હે ભગવાન તારો પુખ્વું આવવા ને તેમાં એક હાથ બચાવી જાય છે, આપણને તો ખાલી કામ આવે તો હવા આપણે પરીક્ષા દેવા નથી જવું, આપણે બધા એવું કરીએ, પણ આ છોકરાભાઈને શીખવાનું છે કે એ આખો લોહી લોવાન થઈ ગયો, એને એક હાથ બાકી હતો તો એ પરીક્ષા દેવા ગયો અને આખા ભારતમાં નંબર આવી ગયો, હવેથી પહેલી નોકરી એને ક્યાં મળી, ભાવનગરમાં મળી, ક્યાં મળી, 10 વર્ષે 1.5 કરોડ વિદ્યાર્થી પરીક્ષા આવે, કેટલા 1.5 કરોડ, એમાંથી 1 થી 1000 માં નંબર આવે તો નોકરી મળે, એનો 500 ની આસપાસનો નંબર આવ્યો, સૌથી પહેલી નોકરી એને ભાવનગરમાં મળી, અને નામ શું છે કોઈ કહેશે, કોઈ છોકરીને યાદ છે, આઈપીએસ સત્યદર્શન નામ અવલેલું છે, સત્યદર્શન નામ અવલેલું છે, 2 વર્ષેની બદલી થઈ ગઈ મુંબઈમાં ડીસીપી ની અંદર બરાબર, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શાળામાં આવી જતો તો બધા મળી જાય, મોટી દીકરીઓ તૈયાર છે, નાની દીકરીઓ પછી યાદ ન હોય, તો સત્યદર્શન હતા બરાબર, એટલે નાની ઉંમરમાં શું નક્કી કરી નાખ્યું, જે નક્કી કરી નાખ્યું આદર્શ નક્કી કરી નાખ્યું, મારે શું બનવું છે કલેક્ટર બનવું છે, શું બનવું છે કલેક્ટર, એટલે આદર્શ હોવો ખૂબ જરૂરી છે, જેના જીવનમાં આદર્શ હોય આ ઓછી ભૂલ કરશે, સ્વામીજી શું કહે છે કે માણસનું જીવન કેવું છે, સાવ નાનું છે, કેવું છે સાવ નાનું છે, માણસ જો આખી જિંદગી ભૂલ કર્યા કરે તો એ પછી પ્રગતિ ન કરી શકે, એટલે માણસના જીવનમાં આદર્શ હોવો ખૂબ જરૂરી છે, આજે ચોથી વસ્તુ, પહેલી વસ્તુ આપણે શીખ્યા આત્મસત્તા, શું શીખ્યા આત્મસત્તા, એટલે શું થાય પોતાની જાત ઉપર વિશ્વાસ, બીજી વસ્તુ શું શીખ્યા લીડરતા, ત્રીજી વસ્તુ એકાગ્રતા, ચોથી વસ્તુ આદર્શ, એટલે પાંચમી અને છેલ્લી વસ્તુ એ બધા કાર્યક્રમ પૂરો થાય છે, પાંચમી વસ્તુ છે ચારિત્ર ઘડતર, શું છે ચારિત્ર ઘડતર, સ્વામીજી કહે છે કે ચારિત્ર ઘડતર બહુ કિંમતી વસ્તુ છે, સ્વામીજી કહે છે કે પૈસા યશ કીર્તિ ધન આ બધી કઈ લાભ ન થાય, માત્ર ચારિત્ર તે મુશ્કેલીથી વજ્ર જેવી જીવનને તોડીને તેમાંથી માર્ગ કાઢી શકે બરાબર, આજે બધા સમાજમાં કેવું થઈ ગયું કે દીકરીઓ છે એ બધી આંધળું અનુકરણ કરે બરાબર, તો આજે હું તો પોતે શિક્ષક છું, અમારી પાસે બધા સમાચાર આવતો હોય કે એટલી બધી છોકરીઓ છે બરાબર, જ્યારે પ્રાથમિક શાળામાં હોય એ પગલી આ ભાગી જાય, ચારિત્ર વર્તર આવતી કેવી વસ્તુ છે, આજે કેટલી બધી દીકરીઓને ખોટા રસ્તે લઈ જવા માટે કેટલા બધા એવા પ્રલોભનો છે, તો મા શારદા દેવી એવું કહે છે, મા શારદા દેવી કહે છે કે કોઈ પણ લોભામણી બાબતોથી લંચાયેલો રહ્યો બરાબર, મા શારદા દેવી કહે છે કે દીકરીઓએ પોતાનું ચરિત્ર અભબંધ રાખવું જોઈએ, દીકરીઓ પોતાના ચરિત્ર પર ખૂબ ધ્યાન આપવું જોઈએ, તો
એના જીવનમાં પ્રગતિ કરી શકશે. જે લોકો પોતાના ચરિત્ર ઉપર ધ્યાન નથી આપતા એ લોકો પ્રગતિ કરી શકતા નથી. આજે એવું વિચારે કે આજે હું શોર્ટકટ લઈ લઉં તો કાલે એ લોકોનું બંધન થઈ જાય છે. હું ચરિત્ર ઘડતર કઈ રીતે કરું? તો સ્વામીજી એની માટે આ સરળ રસ્તો દેખાડે, બીજાને મદદ કરે. શું કરવું? બીજાને મદદ કરી, પણ આપણે બધા કેવી મદદ કરીએ? પરીક્ષામાં જલ્દી કરાવો, એ હું ડાકલો દેખાડતો ઓલા હું જવાબ આવું, એવી મદદ જલ્દી કરાવવાની. પણ જો હકીકતમાં આપણે ભાઈ બંધ આપણે બેન પડી હોઈએ બરાબર, તો એને કહેવાય કે હું આખી વર્ષ તને ડાકલો શીખવાડીશ કે સુભાષિત શીખવાડીશ, પણ હું તેને પરીક્ષામાં જોડી નહીં કરાવું. આ એક મદદ થઈ. બીજી કેવી પ્રકારની મદદ કરો? ભલે જ્યારે તમારા વર્કામ પૂરું થઈ જાય, હોમવર્ક પૂરું થઈ જાય, ત્યારે તમારા તમારા ગુરુ મમ્મી પપ્પાને વર્કામમાં મદદ કરાવી શકો, રોટલી બનાવવા મદદ કરાવી શકો, પાણી ભરવામાં મદદ કરાવી શકો. તો આનાથી પણ તમારું ચરિત્ર શું થાય? મહાન થાય. અહીં આપણો કાર્યક્રમ પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત. આપણે બધે દીકરીઓને એક એક પુસ્તક આપશું કે ખોટો ખરાશ કે બધા દીકરા બરાબર. ફોટો પડાવો.